હેલો એવરીવન, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. હું મનીષા, આપ બધાનું સ્વાગત કરું છું. સો ગાઈસ, આજે જે અમે લોકો મળ્યા છે અહીંયા, અને ખાસ કરીને એક લેડીઝ ગર્લ્સ માટેની એક ટીમ જે છે એક ઊભી કરવાની છે અમારે અત્યારે, કે આજના સમાજમાં જે નારી માટેના જો કોઈ સ્ટેજ નથી તો એમને અહીંયા એક સરસ એવું સ્ટેજ આપવામાં આવે છે. તો તમે જોઈ શકો છો મારી આજુબાજુમાં કેટલા લોકો છે. તો જો અહીંયા તમને સમજાવશે કે અમારું આજનું જે છે મેઇન ટાર્ગેટ શું છે. હેલો, માય સેલ્ફ સારા મકવાના. આઈ એમ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી ઓફ વારાઈ ડિસ્ટ્રિક્ટ 36C રોટરી ઇન્ટરનેશનલ. આજે અમે લોકો અહીંયા એટલા માટે આવ્યા છીએ કે પોરબંદરના અંદર એક રોટરી ક્લબ ઓફ પોરબંદર છે, પણ જ્યારે મહિલાઓની સશક્તિકરણની વાત આવે તો મહિલાઓ પોતાને પ્લેટફોર્મ આગવું પ્લેટફોર્મ ઊભું કરે એના માટે કરીને રોટરી ક્લબ ઓફ ફેમિનાઇન કે રોટરી ક્લબ ઓફ વુમન્સ ક્લબ અમે લોકો અહીંયા ઊભું કરવા માંગીએ છીએ. તો આપ સૌ પોરબંદરની તમામ મહિલાઓને એક વિનંતીને ગુજારિશ કરું છું કે આપ પણ આવો, આપના અંદર જે કંઈ કળા હોય એને આપણે વિકસાવીએ અને એક રોટરીના માધ્યમથી તમારું જે કંઈ કામ છે, ફીલ છે, એને આપણે આગળ ધપાવીએ અને આ ક્લબને ઇન્સિસ્ટ કરીએ કે આ ક્લબમાં જોડાઓ. પ્લીઝ, થેન્ક યુ સો વેરી મચ. અને અહીંયા આપ જોઈ શકો છો કે બધા ચહેરા જે છે જાણીતા છે. જુઓ, આટલા બધા જે લોકો છે ઓલરેડી એમના નામ છે, છતાં પણ આમાં એડ થાય છે તો જરૂર કાંઈક હશે. તો અહીંયા બધા વતી, અમારા બધા વતી રિક્વેસ્ટ છે કે જેટલું બને એટલા લેડીઝ આમાં જોડાય અને આપણી નામના છે, આપણે જ વધારવાની છે અને આપણે જ મહેનત કરીને આગળ આવવાનું છે. થેન્ક યુ. You all are happy, but many of the members, the females say, there is. And they are qualified, educated, they are doing it, but space, yeah, every NGO, they are joined with the family, they are allowed, every NGO is asking, so we have initiative, our DG Sahib is doing, Tara Ben, Nabada, and they are supporting, and they are Porbandar. ત્યારે આવ્યા હતા ત્યારે એક વસ્તુની ચર્ચા થઈ હતી કે એક ફિમેલ ક્લબ પોરબંદરમાં, રોટરી ફિમેલ પોરબંદરમાં આપી. અમે ત્યારે એમાં એક થોડું ઇન્ટરેસ્ટ લીધું હતું કે ના સર કરી શકીએ. વધારે તો કેટલા મેમ્બર જોઈ છે, કેવી રીતે છે, કેવી રીતે ઇનિશિએટ કરી શકીએ છીએ, એની ડિટેલ્સ તો સારા બેન આપણને આપશે. સારા બેન સેક્રેટરી છે રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ 306. આપણા ક્લબ રાજેશભાઈ ની અંદર માં આવે છે રોટરી 306, અને અત્યારે એના ઉપર સારા બેન, એના ઉપર હાર્દિક છે. એવી રીતે આપણું હાઈલાઈટ કહેવાય છે રોટરી. રોટરીને તો આપણે બધા ક્લોઝલી ઓળખીએ છીએ અને ઘણા બધા ઇવેન્ટ્સ બધા બધાનો સપોર્ટ આપણને મળતો છે. બટ હવે એક ફિમેલ ક્લબ સ્પોન્સરશીપ રોટરી કરવા માંગે છે રોટરી ક્લબ ઓફ પોરબંદર. તેના માટે પ્રેસ્ટિજિયસ ફિમેલ્સ ઓફ પોરબંદર આપણે ઇન્વાઇટ કર્યું. વી આર લેસ ઇન નંબર્સ બટ નોટ લેસ ઇન સ્પિરિટ, રાઈટ? સો લેટ સી વોટ વી કેન ડૂ પોઝિટિવલી. બરાબર. યસ, નોર્મલી એમને બહુ જ અચ્છી વાત કરી કે અત્યારે મહિલાઓ જે બી ફિમેલ્સ આપણું હોમ તો ખરું છે, દેટ રિસ્પોન્સિબિલિટી ઇઝ ઓલવેઝ દેટ, બટ વી હેવ ઇનસાઇટ ઇનર સ્ટ્રેન્થ અને એ ઘણી બધી આપણા પાસે કળાઓ હોય છે, એને આપણે બહાર લઈ આવવાની હોય. એટલે ઘણી વાર આપણે પ્લેટફોર્મ નથી મળતું, વી વિશ વી વોન્ટ બટ વી કેનોટ સમ ઓર અધર, કારણ કે ઘણાની રુચિ કેમાં હોય, ઇન્ટરેસ્ટ કેમાં હોય, ઘણે પોતાનું એવું કહે ને પર્સનાલિટી તરીકે વેર દે વેર શી વોન્ટ્સ ટુ સ્ટેન્ડ, વિચ ગ્રુપ શી વોન્ટ્સ ટુ ગો. એટલે આવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જ્યારે આ એક મહિલાઓના મગજમાં દોડતી હોય. એટલે જેમ કીધું કે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમારા ફર્સ્ટ લેડી સારિકા ઇમનાની, એમની એક બહુ એવી છે કે અમારા અરે પ્રેસિડેન્ટ પણ એક ફિમેલ છે જુલિયા ફ્લેક્સ કરીને, એટલે એમની પણ એક બિંગ વુમન એક ઇન્ટરનેશનલ લેવલ ઉપર જો વુમન હોય. અને સેકન્ડલી જોઈએ કે આપણા ફર્સ્ટ લેડી સારિકાજી જે નેક ટુ નેક ડિસ્ટ્રિક્ટ ગવર્નર રિસ્પેક્ટિવ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીકાંત ઇન્દ્રાની સાથે દોડતા હોય, અને એમની એક નાની ઈચ્છા હોય એઝ અ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી, ઇટ્સ અ પાર્ટ ઓફ માય ડ્યુટી. રોટરી ક્લબ ઓફ પોરબંદર વેરી એક્ટિવ ક્લબ એન્ડ
आई वोंट प्रेज बट आई स्पीक द ट्रूथ. तो पूर्णेश भाई जैन हैज रियली वर्क द होल ईयर अलॉट. એમણે જે પ્રોજેક્ટ્સ કર્યા છે અને એના અંદર જે કેલિબર છે, ખાલી કેલિબર બહુ જરૂરી નથી પણ કેલિબર સાથે એની ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ મસ્ટ. વોટ વી ડુ પીપલ શુડ નો, પીપલ શુડ બી અવેર. અને બેઝિકલી દેટ ઇઝ ઓનલી પોસિબલ કે વેન વી હેવ અ પ્રોજેક્ટ, વી ગેટ અ પ્રોજેક્ટ અપીઆર. સપોઝ વી ડુ એની પ્રોજેક્ટ બિટવીન 5 or 6 ઓફ અસ, then it will remain with us only. But we want people to know, બધાને ખબર પડવી જોઈએ કે રોટરી ક્લબ ઓફ પોરબંદર એક ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા છે જે લોકોના હિત માટે તે વર્ક ફોર ધ પીપલ, તે વર્ક ફોર ધ સોસાયટી, તે વર્ક ફોર ધ કોમ્યુનિટી. સર્વિસ ટુ મેનકાઇન્ડ, સર્વિસ ટુ વર્લ્ડ બધા જાણે છે. તો બહુ જૂનો લોકો થઈ ગયો પણ હવે ક્રિએટિવ. So we women have creativity. એટલે પૂર્ણેશભાઈની સાથે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની જ્યારે ઓફિશિયલ ક્લબ વિઝિટ હતી એ સમયે અમને ઈચ્છા દર્શાવી કે એ લોકોને પણ એમ થયું કે ઘણી બધી ફિમેલ્સ છે યાર, તો વી કુડ ફોર્મ વન અવર ઓન ક્લબ. નો ડાઉટ ઓટી ક્લબ ઓફ પોરબંદર ઇઝ ગોઈંગ ટુ સપોર્ટ. બેસિકલી અત્યારના પ્રેસિડેન્ટ છે, સેક્રેટરી છે, ઓલ બોર્ડ મેમ્બર્સ. અને જ્યારે આ બે સ્ટાર્ટિંગ વુમન આપણી વચ્ચે હોય એવી અપીલ છે કે શી કેન બીંગ અ પ્રિન્સિપલ મીન્સ શી હેન્ડલ્સ ધ હોલ સ્કૂલ, હોલ સ્ટાફ. સ્ટાફને હેન્ડલ કરો, ટીચર્સ હેન્ડલ કરો, સોટ એન પ્રોબ્લમ. બેઝિકલી જ્યારે સ્ટુડન્ટની વાત આવે તો એક રિસ્પોન્સિબિલિટી ટીચર્સની સાથે પ્રિન્સિપલની પણ હોય છે. કારણ કે બાપ જ્યારે બાળકોને સ્કૂલમાં ભણવા મોકલાવે તો રિલેક્સ થઈ જતા હોય છે કે સેકન્ડ પેરેન્ટ ઇઝ ટીચર એન્ડ પ્રિન્સિપલ ઇન ધ સ્કૂલ. એટલે આટલી રિસ્પોન્સિબિલિટી લેતા હોય અને ખૂબ સારી રીતે આ ટીમ ઓલવેઝ ડુઈંગ ડેક ટુ ડેક વર્ક, ખંભાથી ખંભા આગળ પાછળની દુનિયા હેલી ગઈ. વુમન બિહાઇન્ડ અ મેન બટ નાઉ વી વુમન પોરબંદરમાં ઘણી લેડી લેડીઝ એન્ડ વુમન છે, ઘણી બધા પોતાના ફીમાં હોય, કોઈ ડૉક્ટર્સ હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ ટીચર હોય અને બીજા પણ ઘણા પ્રોફેશનમાં વર્ક કરતી હોય. તો એ બધા એક પ્લેટફોર્મ પર આવે, કામ તો ગેટર, એ ફોર્મ અ ક્લબ, કેન ગીવ યોર ઓન નેમ, કેન ગીવ વોટએવર યુ વિશ, રોટરી ક્લબ ઓફ વોટએવર યુ નેમ. યુ હેવ યોર ઓન આઈડેન્ટિટી, યુ હેવ યોર ઓન ઇમેજ, યુ કેન ક્રિએટ અ ઇમેજ, યુ કેન ડૂ પ્રોજેક્ટ્સ ઓન યોર ઓન. બેઝિકલી યુ કેન ડૂ જોઈન યુ પ્રોજેક્ટ વિથ રોટરી ક્લબ ઓફ પોરબંદર ઓલસો. In 1 year we will be hand holding, because no need of Porbandar. I know many of the seniors, they are all, they can do projects on their own, so they are already active. But again 1 year we are, for 1 or 2 years, and in fact as a sponsor club, Rotary Club of Porbandar will be the sponsor club, so we already are there and all the resources are already available, so nothing to be created new. Now banavani zarurat nahi. આપણા બધા રિસોર્સિસ રોટરી ક્લબ ઓફ પોરબંદરના ઓલરેડી રિસોર્સિસ અવેલેબલ છે. એટલે રોટરી ક્લબ ઓફ ફિમેલ જે પણ આપણે કામ રાખીએ, પોરબંદર સંઘીના કે વોટ એવર આપણે રાખીએ, એ જે ક્લબ છે ને એ ઓલરેડ રોટરી ક્લબ ઓફ પોરબંદરની બધી ફેસિલિટીઝને આરામથી એન્જોય કરી શકે અને પ્લસ પ્રોજેક્ટ્સમાં પણ એઝ અ જોઈન્ટ પ્રોજેક્ટ્સ પણ સ્ટાર્ટિંગમાં આપણે એક એક લેવલ સુધી પહોંચીએ, મેમ્બર્સ વધે ત્યાં સુધી જોઈન્ટ પ્રોજેક્ટ્સ પણ કરી શકીએ. રોટરી ક્લબને જે મળે છે બ્રાન્ડ નેમ, બરાબર, આપણે ક્લબ ફોર્મ હંમેશા કરી શકીએ, એવું નથી કે રોટરી ક્લબનું નામ જોઈએ છે. તો ક્લબ ફોર્મેશન તો ઘણા બધા ક્લબ ચાલે છે પણ જે રીચ રોટરી ક્લબને મળે છે ને એના નામથી, લાઈક ફોર એક્ઝામ્પલ આજે મારે એસપી સાહેબને મળવું છે કે મારે ડિરેક્ટર સાહેબને મળવું છે કે કોઈ પણ વસ્તુ કરવી છે તો રોટરી ક્લબને પહેલાં ઇન્વિટેશન આપે, કારણ કે એ રોટરી ક્લબ છે, ફેમસ છે, બધી જગ્યાએ રોટરી ક્લબ આવું
અને સેમ લાયન્સ છે, રોટરી છે, આ બધા છે કે ફેમસ નોન એનજીઓ છે. તો એને જે સપોર્ટ સિસ્ટમ છે એ બહુ સારી, આપણને ગવર્મેન્ટમાં પણ રિકોગ્નિશન સારી મળે છે. અને હવે ઈચ્છા એવી છે કે એજ્યુકેટેડ ફિમેલ શુડ કમ ઓન અ પ્લેટફોર્મ. અત્યાર સુધી બેક સપોર્ટમાં કે બેક કોન્સેપ્ટમાં આપણે ગયા છે, આપણે ઝંડો આગળ ઉપાડ્યો છે. આ એનજીઓ જ્યારે સ્ટાર્ટઅપ થશે થોડુંક તકલીફ પડે છે સ્ટાર્ટિંગમાં. જો આજે આપણે 150 ઇન્વિટેશન હતા, આપણે અહીંયા 8 છે. પણ આ આપણી ડ્રોબેક છે, આ ફિમેલ્સનું ડ્રોબેક છે કે 150 ફિમેલ્સ આપણે ઇન્વાઇટ કર્યા હોય, જે એક્ટિવ ફિમેલ્સ છે એમાંથી પણ 5 થી 7 મેમ્બર્સ જ ખાલી આવે. સો ધીસ શોઝ દેટ હાઉ એક્ટિવ વી આર એઝ એ ફિમેલ એક્ટિવલી પાર્ટિસિપેટ. યા આપણે ટાઈમ આપીએ છીએ, એવું નથી કે નથી આપતું, બટ ઇટ ટેક્સ એ ફિક્સમાં આપીએ. જરૂર પડે જ્યારે જઈએ, જરૂર પડે જ્યારે નથી જતા. આપણે પોતે સિરિયસલી નથી લેતા કે આપણે એક્ટિવલી સોશિયલ વર્ક કરવું જોઈએ. આ આપણે ખાલી શું છે કે આપણું જેટલું સમય છે એ સમયને એમાંથી સમય કાઢી સોશિયલ વર્ક કરતા હોય. જો કોઈ રોટરી જોઈન કરતા હોય તો રોટરી ચીપ નથી, એટલું એ સસ્તી નથી. એક કન્સેપ્ટ ક્લિયર કરવો પડે છે તમારે. એમાં બે પ્રકારના તમે લેડીઝ ઇન્વોલ્વ કરી શકે કે જે પોતે સેલ્ફ એમ્પ્લોયડ હોય, કે પોતાનું સારું એવું પોતે કમાતા હોય. બીજા નંબરમાં એક લેડીઝ એવી આવી શકે કે જેને પોતે હાઈલી એજ્યુકેટેડ છે, એના પરિવારથી સપોર્ટ મળે છે, અને છોકરા વેલ સેટલ થઈ ગયા છે, પછી એનો ટાઈમ ક્યાં થાય. આ એક અવસ્થા એવી આવે છે કે હવે હું મેં પરિવાર માટે બધું કરી દીધું, કહી દીધું, મારા માટે હવે શું. ત્યારે છે ને આ તમે ક્લબ જોઈન કરો તો તમારા ખુદના જે તમે નેટવર્કનું ફેલોશિપ અને તમારા જે અમુક અરમાન રહી ગયા હોય એ પણ પૂરા કરી શકો, કારણ કે આ ઇન્ટરનેશનલ લેવલનું છે. એટલે હું પોતે રોટરી ક્લબ ઓફ જામનગરનો મેમ્બર છું, પ્રેસિડેન્ટ છું, પછી અત્યારે આસિસ્ટન્ટ ગવર્નર છું. એટલે તમને એક લીડરશીપનું પણ બધાને મોકો મળ્યા જ રહેશે. કંઈક ને કંઈક સ્ટેજે તમારે સ્ટેજ શેર કરવું પડશે, અથવા તો તમારે લીડરશીપ લેવી પડશે. આ પણ એક તમારામાં મતલબ નવું એક આવે છે. અને હું જોઉં, મારી રીતે પર્સનલી જોઉં ને તો જે આપણા ચાઇલ્ડમાં, આપણા છોકરામાં જે ગુણ આવે છે ને એ તમે એનાથી બહુ તમને બીજો બેનિફિટ. કારણ કે એક રોટરીનું કલ્ચર થાય છે, મીટિંગ થાય છે, ત્યાં પોરબંદરના બધા માણસો ભેગા થાય છે, સ્ટેજ શેર થાય છે. એ નાનકડા છોકરા અથવા જે કંઈ એજના છોકરા જ્યારે જોવે છે ફેમિલી ડિનર ગ્રુપમાં, અને એ જ્યારે બહાર જાય છે, ભણવા જાય છે, કે ત્યારે એને સ્ટેજ શેર કરવાનો આવે છે, કે ત્યારે આવા કોઈ પ્રોગ્રામમાં એ લોકો ઇન્વોલ્વ થાય છે, ત્યારે એને અજાણ્યું કામ, એને જે ફિયર હોય છે ને કોઈપણની ચેમ્બરમાં જો કોઈપણ માણસ જોડે વાત કરવી, તો એને કંઈ એવું નવી નથી લાગતી. પ્લેટફોર્મ મળી ગયું, પ્લેટફોર્મ ઓલરેડી મળી જાય છે. તો આ એક બહુ મોટા મોટા મેં એક્ઝામ્પલ આપ્યું હોય, રોટરી પાવર ઓફ રોટરી જે મેં કીધી, દેર વોઝ અ સાયકલિસ્ટ પૂજા, બધા આપણે અહીંયા જોયું હતું, અહીંયા આપણે જ્યારે પ્રેશર હન્ટ ઇવેન્ટ કર્યું હતું ત્યાં બી રોટરી મેમ્બર નથી, રોટરી સાથે નિસ્બત નથી. બટ એ ભોપાલમાં જ્યારથી ભોપાલ 12 જ્યોતિર્લિંગની યાત્રા ઉપર નીકળી હતી, એટલી બરાબર એના એક સ્ટાફના સપોર્ટર હતું, એની સાથે એ એકલી સાયકલિસ્ટ અને મોટો સ્કૂટર ઉપર એના સપોર્ટ માર્યા હતો. બાકી સિંગલ સાયકલિસ્ટ સાયકલ ફ્રોમ 12 જ્યોતિર્લિંગ ને કરવું હતું. એટલે ભોપાલ હોય છે ને ત્યારે ઉજ્જૈન, તો ત્યાં આપણા રોટરી ક્લબ સાથે એનું ટચ થઈ ગયું. આફ્ટર એ આઈ થિંક એનું સેકન્ડ યા થર્ડ સેકન્ડ જ્યોતિર્લિંગ હતું. એના પછી રોટરી ક્લબના માધ્યમથી એને જ્યાં સુધી ફાઇનલ જ્યોતિર્લિંગ ન કર્યું, એવરીવેર આગળથી આગળ રોટરી ક્લબના મેમ્બર્સે એને સપોર્ટ કર્યું. ક્યુંકિ મેસેજીસ પહોંચી જતા હતા, ફોર એક્ઝામ્પલ મારી પાસે રોટરી ક્લબ એક એપ બનેલું છે, તો એમાંથી બધા મેમ્બર એકબીજાને કોન્ટેક્ટ કરી શકે. એટલે મારો નંબર મેળવું, મારા નંબર ઉપર મને મેસેજ આવ્યું, વોટ્સઅપ મેસેજ ફ્રોમ
હું જેન રોટરી ક્લબનો પ્રેસિડેન્ટ છું. આવી રીતે પૂજા વાર્તા પૂછી છે, પોરબંદરમાં આપ શું કરી શકો છો? મેં તો આપ ચિંતા મૂકી દો, અમે અહીંયાથી બધું વર્ક કરો. એનસી એક યર અમે એને એક દિવસ ઓલ્ડ આપ્યું. બીજા દિવસે આપણો ઇવેન્ટ હતો ત્યારે એનું સેલિબ્રેશન કર્યું. ઓલમોસ્ટ અરાઉન્ડ 15,000 ક્રાઉડ ફંડિંગ કરી એક દિવસે ઓન ધ સ્પોટ. 15,000 રૂપિયા ક્રાઉડ ફંડિંગ કરી એને આપ્યું આગળની જર્ની માટે. ત્યાંથી સોમનાથ થઈ જાય. સોમનાથમાં રોટરી ક્લબ છે. આપણે આગળ માધવપુરમાં એની રહેવાની વ્યવસ્થા આપણે કહી હતી, આપણા પણ ટેક્સ નથી બરાબર. સોમનાથના રોટરી ક્લબે કહી હતી આગળથી આગળ એટલે જ્યાં જવું તું કે રોટરી ક્લબની એવી ચેન્જ થઈ ગઈ. એનું જે આજે જે આજે પણ વોટ્સઅપ ગ્રુપમાં અમે સાથે છીએ, ગ્રુપ બનેલું છે સાયકલિસ્ટ પૂજા કરી, તો એનું જ્યારે પણ મેસેજ આવ્યો ને એ શી ઓલવેઝ સે કે it was not possible if Rotary Club or contact માં ન આવ્યો. સો દિસ આપણે છે ને હજી એક્સપ્લોર નથી કર્યું રોટરી ક્લબ, અમે નથી કર્યું. હું હમણાં ગોવા ગયો તો ગોવા રોટરી ક્લબ હતો, અમે ખાલી ફોન કર્યું ને એને. મેં આઈ વોઝ વિથ માય ફ્રેન્ડ્સ રીયુનિયન એટલે અમે મળી નથી શક્યા, પણ મેં કોલ કર્યું નથી. આઈ વોઝ વેલકમ લાઈક એની અરે મહિલા વગર નથી જવું સર, યુ હેવ ટુ કમ ટુ મીટ અસ. ના હું આઈ એમ વિથ માય ફ્રેન્ડ્સ, આઈ નેક્સ્ટ ટાઈમ વેન આઈ વિલ બી ઓન માય ફેમિલી વિઝિટ આઈ ડેફિનેટલી પુટ વન ડે ટુ મીટ યુ. એટલે આવી જે રિસેપ્શન્સ મળે છે ને, વેન યુ ગો ટુ અ બ્રાન્ડ નેમ મળે છે, એ બ્રાન્ડ નેમ રોટરી અને લાયન્સ સિવાય ઓલમોસ્ટ નથી મળી શકતી, તો એ નેશનલ લેવલની એનજીઓ બાકી બીજી નથી બધી આપણે પોતાની રીતે બધા મળીએ. તો મારે એને સરખી કરી અને બોલી શકું ને એવું મને બનાવી દો તમે. સો આઈ વોઝ લાઈક ફાઇન. એટલે પછી મને ખબર પડી કે સ્પીચ એની બરાબર છે, જે પ્રોબ્લેમ છે એ અહીંયા છે. સો આઈ ડીડ અ ગ્રુપ કાઉન્સેલિંગ, બધા બેચમાં હતા અને પછી મને એવું રિયલાઇઝ થયું, એ લોકોને ખબર બી ન હોય કે આપણે ગ્રુપ કાઉન્સેલિંગ કરેલી. એના પરથી એને મેં પર્સનલી બોલાવી. નાવ શી હેઝ ઓલ્સો રિટર્ન હર બુક, કારણ કે ગુજરાતી ને ઇંગ્લિશનું થોડું વીક હતું, બટ ગુજરાતી બહુ સરસ લગતી હતી. પછી ઇંગ્લિશ એનું શાર્પ થયું અને એને કોટેશન લખવાનો બહુ શોખ, તો એને પોતાનું 99 કોટ્સ કરીને બુક લખી. પછી એક બીજા દીદી હતા ફેશન ડિઝાઇનર, એના મમ્મી એક્સપાયર થઈ ગયા અને એમને પોતાને કેન્સર થઈ ગયું, તો શી વોઝ લાઈક ડીમોટિવેટેડ. અને એના ઘરમાં 4 જણા રહે, બધા મેલ મેમ્બર્સ, ફિમેલ મેમ્બર કોઈ નહીં, તો કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ જ નહીં. બટ શી ઓલ્સો કેમ, એ મારા ફ્રેન્ડ જ હતા, કારણ કે મેં ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ કર્યું, તો વી ઓલ વર ટુગેધર. તો કે ઋષિ મને મજા નથી આવતી લાઈફ જીવવામાં, એમ થાય કે કંઈ કરવું જ નથી યાર. તો એ બહુ મોટા છે મારા કરતાં. બટ શી ઓલ્સો રિસેન્ટલી, એની બી કહેવાય કે એને ઇંગ્લિશનું બહુ સરસ અને વડોદરાએ ભણેલા, બટ ડ્યુ ટુ ધીઝ થિંગ્સ થોડા ડીમોટિવેટ થઈ ગયા હતા. એને બી હમણાં રિસેન્ટલી બુક બીજી એને બી લખી સ્કેલ્સ ટેક્સટાઇલ્સ કરીને, અને એનું ડિઝાઇનિંગનું વર્ક બી એકદમ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ ગયું. એક ફ્રેન્ડ જ હતા, આપણે એવું થાય કે બહારનાનું કરીએ તો આપણા ઘરના પહેલાં. સો મને એવું છે પર્સનલી, આ તો ઘણા બધા એક્ઝામ્પલ છે કે આઈ વોન્ટેડ ટુ શો ધ ટ્રેક કે કંઈ ઇમ્પોસિબલ નથી. અને પોરબંદરમાં રહેવાનું એક એ જ રીઝન હતું. ફર્સ્ટ થિંગ વોઝ કે અહીંયા મને કોઈ કોમ્પિટિશન ના નડે, હું અમદાવાદ વડોદરાથી આવી. તો સેકન્ડ થિંગ વોઝ કે હું ટ્રાય કરું પોરબંદરને, કારણ કે ઓલવેઝ આઈ હેવ સીન પીપલ કમ્પ્લેનિંગ કે પોરબંદર ડેવલપ નથી. તો ક્યાંક મને એવું ફીલ થતું હતું આપણો જ વાંક છે, હું અહીંયા ના રહું ને હું કાંઈ ના કરું. તો હા, સો પછી મેં હા અને મેં પછી અહીંયા રહીને એવું જ વિચાર્યું કે હું અહીંયા બેસીને બી કરી શકીશ. અને મને મારા ઉપર કોન્ફિડન્સ વધારે ત્યારે આવ્યો જ્યારે મને મુંબઈની એક કોલેજ સાથે ટાયઅપ થયો. એન્ડ દે ટોલ્ડ મી કે ઋષિકા તારે ખાલી મહિનામાં 3 જ ઝૂમ પર સેશન લેવાના અમારા MBA સ્ટુડન્ટ્સના, વી વિલ પે યુ 20,000. તો મેં તો અહીંયા બેસીને જો હું ખાલી ઝૂમમાં એક એક કલાકના સેશન લઉં ને મને 20,000 મળે ફોર એક્ઝામ્પલ, તો પછી આઈ કેન ડૂ વન્ડર્સ. તો હમણાં રિસેન્ટલી મને એક અવોર્ડ મળ્યો, તો મારી પાસે 9 નેશનલ ને 2 ઇન્ટરનેશનલ અવોર્ડ્સ છે. સો આઈ એમ ઇન ટુ દેટ કે હજી જેટલું થાય એટલું લોકોની હેલ્પ કરીએ. હું એકચ્યુઅલી બેઝિકલી વલસાડથી છું અને મેરેજ કરીને પોરબંદર આવી છું. 10 વર્ષ મેં અમદાવાદમાં કામ કર્યું અને અમદાવાદમાં એટલે મારું જે કરિયર છે એની શરૂઆત 12th સ્ટાન્ડર્ડમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ રિયલાઇઝ થયું કે આઈ નીડ ટુ સ્પીક અને મને એ પ્લેટફોર્મ ગમે છે બોલવાનું, ત્યારે થ્રુ આઉટ સ્ટેટ સુધી ફર્સ્ટ હતી. અને આપણા જ્યારે નરેન્દ્ર મોદી CM હતા એમના હાથે મને અવોર્ડ મળ્યો હતો, ત્યારે દેટ વોઝ ધ ફર્સ્ટ થિંગ આઈ રિસીવડ વેન આઈ વોઝ ઓન ધ સ્ટેજ. અને પછી મેં મારા કરિયરની શરૂઆત એક કોર્પોરેટ ટ્રેનર તરીકે કરી, લર્ન કોલેજ સાથે શીખતી ગઈ અને પછી
લેક્ચર્સ લેવાની શરૂઆત કરી. મારો મેઇન ફોર્ટે કોર્પોરેટ્સમાં વોઇસ અને એક્સેન્ટનો અને કમ્યુનિકેશનનો હતો, કારણ કે મને હંમેશા એવું લાગે કે ભાષા એ બહુ જ મહત્ત્વનું માધ્યમ છે જ્યારે તમે કોઈની સાથે કમ્યુનિકેટ કરો ત્યારે. તો તમે કોઈ પણ ભાષા બોલો એ બહુ જ ચોખ્ખી હોય, સમજાય એવી હોય અને દરેકને પહોંચે એવી હોય એ ખૂબ મહત્ત્વની છે. એટલે કોર્પોરેટ કલ્ચરમાં આને બહુ વધારે મહત્ત્વમાં આપવામાં આવે કે તમે વોઇસ અને એક્સેન્ટને કેવી રીતે યુઝ કરો છો. તો એમેઝોન જે ઓલ ઓવર ઇન્ડિયામાં કાર્ડ અને ધારો કે તમે SBI નો કાર્ડ યુઝ કરો છો, એમેઝોન યુઝ કરો છો, તો એ બધાની કમ્પ્લેન્સમાં તમે જેને ફોન કરો છો એ બધાને મેઇન ટ્રેન કરેલા છે કે હાઉ ટુ ટોક ઓન અ કોલ. તમે એક કસ્ટમર સાથે વાત કરો છો તો તમારી ભાષા કઈ હોવી જોઈએ? ધારો કે તમે ઇંગ્લિશમાં બોલો છો પણ મને ઇંગ્લિશ નથી આવડતું, તો મારે એ ભાષા કદાચ ચેન્જ કરવી છે તો પણ કેવી રીતે થાય? અથવા તમે તૂટેલું ફૂટેલું પણ સમજી શકાય એવું ઇંગ્લિશ કેવી રીતે બોલી શકો? એટલે ભાષા શીખવાડવાવાળું વ્યક્તિ એ હતું, પણ મેં વોઇસ અને એક્સેન્ટની સાથે તમે કેવી રીતે કામ કરો એનું કામ બહુ જ લાંબા સમય સુધી કર્યું. પછી કમ્યુનિકેશન, પબ્લિક સ્પીકિંગ એવા વિષયો સાથે કામ કર્યું. અને એના પછી એકચ્યુઅલી મારો રસ વધારે સાહિત્યના બેકગ્રાઉન્ડમાં, ભાષાનું કામ એટલે મને વધારે ગમે કારણ કે મને લિટરેચર વધારે ગમે. એટલે સમયાંતરે કોર્પોરેટનું કામ કરું છું પણ એની સાથે મેં પબ્લિક સ્પીકિંગમાં આવા વિષયો સાથે કામ કરવાનું વધારે શરૂઆત કરી જે માસમાં લોકોને વધારે ગમે અને વધારે આપણે લોકોને સારી રીતે સમજાવી શકીએ અને ટ્રેન કરી શકીએ. એટલે છેલ્લા ઘણા સમયથી એમાં કામ કરું છું. સેકન્ડલી, આઈ એમ અ વોઇસ ઓવર આર્ટિસ્ટ કે જે કોઈ પણ એડ્સમાં અને મૂવીઝમાં ડબિંગમાં જ્યાં તમે બેકગ્રાઉન્ડ વોઇસ સાંભળો એ અવાજ આપવાનો મોકો મને જ્યારે હું હમણાં રિસેન્ટલી 3 યર્સ બેક નેશનલમાં ગઈ ત્યાંથી મળ્યો. નરેન્દ્ર મોદી દર વર્ષે યુથને બોલાવે અને એ લોકો પાસેથી ઓપિનિયન માંગે કે કમ 10 મિનિટનું ભાષણ આપો અને એવી પોલિસીસ સજેસ્ટ કરો કે જેનાથી આપણે નેશનલ્સમાં આપણા દેશમાં એવી પોલિસીસ કેવી રીતે બનાવી શકીએ કે જેથી આપણો દેશ આગળ આવી શકે અને અમે યુથને સાંભળવા માંગીએ છીએ. ત્યારે હું ગઈ હતી ત્યારે થ્રુ આઉટ નેશનલ સુધી ઓલ ઓવર 56,000 કેન્ડિડેટ્સમાં આઈ વોઝ સેકન્ડ. અને આપણા જે લો મિનિસ્ટર અત્યારે છે કિરેન રિજિજુ, એમના હાથમાં મને સન્માન મળ્યું હતું. અને એના પછી પરેડ માટે એક ઇન્વિટેશન આવ્યું હતું અને પરેડમાં રાજનાથ સિંહના હાથે અમને મને સન્માન મળ્યું હતું. એટલે દેટ આઈ અચીવ રિસેન્ટલી અને એ સમયે એમને મારો અવાજ પસંદ પડ્યો એટલે મેં વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં મારો હાથ નાખ્યો અને અત્યારે હું મિનિમલ લેવલે પણ શરૂઆત કરી છે ને એ કરું છું. ધીસ ઇઝ વોટ આઈ એમ. યુટ્યુબર એન્ડ બ્લોગર. અને મારી જે શરૂઆત જિંદગીની છે એ મારે કાંઈક મારી લાઈફમાં એવું બન્યું છે કે બનવું તું કાંઈ અને બની ગઈ કાંઈ. તો મારે જે થવું તું સિંગર, તો મને બહુ ઇન્ટરેસ્ટ હતો. મારા પપ્પા જે છે એ લતા મંગેશકર અને મોહમ્મદ રફીને બહુ સાંભળતા, તો હું એ સોંગ ઉપર સાંભળી રાખી અને બહુ રસ હતો મને કે હું એક સિંગર છું. તો મેં જે છે એક એકેડમીમાં એડમિશન પણ લીધું એઝ એ સ્ટુડન્ટ. બટ અનફોર્ચ્યુનેટલી એવું બન્યું કે મારે અમદાવાદ જવાનું થયું, તો ત્યાં મારું જે સિંગિંગનું છે એ સ્ટોપ થઈ ગયું. અને પછી ત્યાં થોડો ટાઈમ મામાનું બાયપાસ કરવામાં આવ્યું, તો ત્યાં થોડો ટાઈમ રહી અને ત્યાં ડાન્સ ક્લાસમાં જવા લાગી મારી કઝિન સાથે. તો ડાન્સમાં રહી અને ત્યાં થોડો ડાન્સમાં રસ એવો પડી ગયો કે સિંગિંગ જે છે એક સાઈડ રહી ગયું. અને પાછી પોરબંદર આવી અને ત્યાં મારું જે એજ્યુકેશન છે એ મારે એકચ્યુઅલી ક્લિનિકલ સાયકોલોજી થવાનું હતું અને મેં એમાં આગળ કામ પણ સ્ટાર્ટ કરી દીધું. બટ મને મારું એક રિઝલ્ટ 12th જે છે એ લેટ આવ્યું અને જ્યારે હું રાજકોટ એડમિશન માટે ગઈ તો મને ક્લિનિકલ સાયકોલોજીમાં એડમિશન ન મળ્યું. તો ક્યાંક એવી હતાશા આવી કે મારી લાઈફમાં કાંઈ છે જ નહીં, હું જ્યાં આગળ વધવા માગું છું ને બધું ત્યાં દરવાજા બંધ થઈ ગયા. બટ સ્ટીલ જે ડાન્સ મારી અંદર જે હતું ને, મને કોઈ એમ કીધું કે આ તને ગોડ ગિફ્ટ છે, તું જગતમાંથી જે લઈશ ને એ લોકો તારી પાસેથી લઈ લેશે પણ જે ઈશ્વરે તને આપ્યું છે ને એનો વિકાસ કર, કોઈ નહીં લઈ શકે. તો બસ ત્યારથી જે ડાન્સનું, જેમાં મારા ફાધર મને સપોર્ટ કરતા અને એમને આવી કંઈ ખબર નહોતી અત્યારની. મારું બેકગ્રાઉન્ડ ફેમિલીનું લાઈક એવું હતું કે પપ્પાને પહેલાં આ કંઈ ગમતું નહીં, કેમ કે અમે 5 બહેનો અને આટલી દીકરીઓ, પપ્પા ગવર્મેન્ટ એટલે એને પોતાનું બહુ મહેનત કરીને બધાને ભણાવ્યા, આગળ વધાર્યા. એકચ્યુઅલી હું MSCIT ક્વોલિફાઈડ છું થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ. અને પછી મને રસ પડ્યો કે ચાલો હું ડાન્સમાં જ આગળ વધું. મેં મારું કરિયર છે ડાન્સમાં એટલી લેવલ લગી કે મેં ઈચ્છા કરી કે મારા કોઈ ગુરુ બને. બટ હું જ્યાં ગઈ ને ત્યાં મને થોડી હતાશા મળી, મારા કોઈ ગુરુ ન બની શક્યા.
અમદાવાદમાં મેં થોડી વેસ્ટર્નની ટ્રેનિંગ લીધેલી, પછી હું રાજકોટ ગઈ જ્યાં મેં ક્લાસિકલની ટ્રેનિંગ લીધેલી, પણ ત્યાં પણ મને થોડી હતાશા થઈ કેમ કે હું પોરબંદરથી ત્યાં જાતી મારો સમય કાઢીને અને મને સમય ત્યાંથી મળતો નહીં. પછી એક વસ્તુ નક્કી કરી કે અત્યારે યુટ્યુબ છે એ બેસ્ટમાં બેસ્ટ છે અને કોઈ નહીં રોકી શકે. મારા ગુરુ તરીકે અગર હું કોઈને લઈશ તો એ ભગવાન નટરાજ અને યુટ્યુબ. બસ ત્યારથી મેં સ્ટાર્ટ કરી દીધું અને અત્યારે મને 2022માં મને નેશનલ એવોર્ડ મળેલો છે એઝ એ કોરિયોગ્રાફર. અને પોરબંદરમાં અત્યારે હું કોરિયોગ્રાફી આપું છું અને રાઇટ નાવ અમેરિકા અને લંડન જ્યાં મારી ઓનલાઈન કોરિયોગ્રાફી ચાલે છે. ઇવન આજના દિવસે પણ સવારે 6:30 વાગ્યે અમેરિકામાં 8 વાગ્યા હોય સાંજના, અને હું અહીંયા ઓનલાઈન ક્લાસ લઉં છું. વેડિંગના કોરિયોગ્રાફી કરું છું, સાંજીના કરું છું. મારી ચેનલ છે MW ડાન્સ ક્રિએશન્સ એન્ડ બ્લોગ, જે અત્યારે યુટ્યુબ પાર્ટનર થઈ ગયા છે. મારું અર્નિંગ પણ ચાલુ છે એમાં અને મારી સેકન્ડ તમારા બધાના આશીર્વાદ. જેટલા આપણે રોટરી ઇન્ટરનેશનલ છે ને રોટરી જે ઇન્ડિયાના મેમ્બર છે તમને લાઈક કરે તો તમારો અપડેટ. હા, ભારત વિકાસ પરિષદના જોઈન્ટ થઈ છે. અને દુર્ગાબેન બાજુમાં રહીએ છીએ. પછી આ બધું જોઈન્ટ કરવા માટે દુર્ગાબેને મને બધું માર્ગદર્શન આપ્યું છે. અને ઘણો વખતથી હું ઘરે દીકરા બહુ બધું છે અને બધું પોતપોતાને બધું કરે છે. મેં બધું મૂકી દીધું છે, બધું મૂકી દીધું છે. પછી મેં દુર્ગાબેનને કીધું કે મને ક્યાંક જોઈન્ટ થવું છે. અને પછી દુર્ગાબેને મને બેંકમાં જોઈન્ટ કરી દીધી. અને હું બહુ ખુશ છું એમ કે હું બહાર નીકળીને મને બધું. હા, ઘણા વર્ષ પહેલાં મારે છોકરાના છોકરા માટે હવે મારા માટે જાગૃતિમાં કોઈ
ક્લબ છે કે નહીં મને ખબર નથી. અમે શૂટિંગ તો જ્યારે એનસીસીમાં કે કોલેજમાં ત્યારે કર્યા છે. એ તો એક ગ્રીન ઓલિમ્પિક એ તો અલગ જ છે. પણ મને તમે કીધું છે તો મને શોખ કરો ઓલિમ્પિકમાં હોય છે. બધાને કેવી લાગી આજની જે મીટિંગ હતી, જેમાં સ્પેશિયલી કહેવામાં આવ્યું છે અને ઘણું બધું સમજાવવામાં આવ્યું છે કે લેડીઝ માટે જે અત્યારે આ જે ટીમ બને છે, જે એક ક્લબ બની રહ્યું છે, તો એના માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, પોતાનો વિકાસ કરી શકે છે. તો ગાઈઝ, મારી બધાને રિક્વેસ્ટ છે કે જે રીતે આમાં આપણે સમજાવવામાં આવ્યું એ રીતે જો આપણે અહીંયા એના મેમ્બર બની જઈશું તો આપણા માટે ઘણો બધો સારો એવો સ્કોપ છે. તો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂર કહેશો, કમેન્ટ જરૂર કરશો, અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો ચલીએ મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. સો ટાટા, બાય બાય.